પ્રકરણમાં આગળ પેજ નંબર એકસો પાંચ પર ટોપિક ત્રણ પોઈન્ટ વિદ્યુત ઊર્જા અને પાવરનો અભ્યાસ કરીએ આ ટોપિક થિયરીની દ્રષ્ટિએ દાખલાની દ્રષ્ટિએ અને એમસીક્યુ ની દ્રષ્ટિએ અગત્યનો છે આની થિયરી પણ આપણે તૈયાર કરવાની છે આ ટોપિકમાં શરૂઆત આપણે કરીએ તો એક સુવાહક સળિયો લીધો છે જેના બે પોઇન્ટ એ અને બી છે એનું સ્થિતિમાન વીએ બીનું સ્થિતિમાન વીબી પ્રવાહ વહી રહ્યો છે એથી થી બી તરફ તેથી એનું સ્થિતિમાન વીએ મોટું હોય અને બીનું સ્થિતિમાન વીબી નાનું હોય તો આપણે લખી શકીએ કે વીએ માઇનસ વીબી ગ્રેટર ધેન ઝીરો પ્રવાહ આઈ ના સૂત્ર પ્રમાણે આખ્યા અનુસાર એ બિંદુ આગળ રહેલા ક્યુ વિદ્યુત ભાર પાસે કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા ક્યુ વી એ જેટલી થાય આ સૂત્ર તમે બીજા ચેપ્ટરમાં ભણશો વિદ્યાર્થી મિત્રો ક્યુ વીત સ્થિતિ ઊર્જા છે એ બિંદુ આગળ રહેલા વિદ્યુત ભાર ક્યુ પાસે તેજ પ્રમાણે બી બિંદુ આગળ ક્યુ વિદ્યુત ભાર પાસે વિદ્યુત સ્થિતિ ઉર્જા ક્યુ વીબી થશે તો હવે મારે સ્થિતિ ઉર્જાનો ફેરફાર શોધવો હોય તો ડેલ્ટા યુ બરાબર અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ કરવી પડે તમારો વિદ્યુત ઉર્જા કહેવાય આ પ્રારંભિક સ્થિતિ ઊર્જા કહેવાય તેથી આપણે કિંમત મુકતા ક્યુ વી બી માઇનસ ક્યુ વી એ થશે અને ક્યુ ને કોમન કાઢતા વીબી માઇનસ વીએ મળશે જો આને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી કહીએ તો સ્વાભાવિક છે કે વીએ ઇઝ વીએ ઇઝ ગ્રેટર ધેન વીબી હતું એટલે કે વીએ માઇનસ વીબી ઇઝ ગ્રેટર ધેન ઝીરો હતું તો વીબીમાંથી વીએ વાત કરીએ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઋણ મળે તેથી ડેલ્ટા યુ બરાબર માઇનસ ક્યુ વી મેળવી શકાય પરંતુ ક્યુની જગ્યાએ આપણે આઈ ડેલ્ટા ટી સૂત્ર મૂકીએ તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર માઇનસ આઈ વી ડેલ્ટા ટી મળે ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે ડેલ્ટા ક્યુ પ્લસ ડેલ્ટા યુ બરાબર ઝીરો થાય માટે ડેલ્ટા ક્યુ બરાબર માઇનસ ડેલ્ટા યુ ડેલ્ટા યુની કિંમત આ સૂત્રમાંથી લાવતા ડેલ્ટા ક્યુ બરાબર આઈવી ડેલ્ટા ટી મળે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ટી નું અદઘટન હવે આપણે કરીશું વિદ્યુત ક્ષેત્રને લાગુ પાડતા વાહકમાં રહેલો મુક્ત ઇલેક્ટ્રોન ગતિ ઉર્જા મેળવે પરંતુ રસ્તામાં આવતા ધન આયનો સાથે ક્રમિક અથડામણો ગતિ ઉષ્મા સ્વરૂપે વાહકને મળે તો એનો મતલબ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે વિદ્યુત ક્ષેત્રને કારણે મુક્તિ ઇલેક્ટ્રોનને મળતી ગતિ ઉર્જા આયનો સાથેની અથડામણોને કારણે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય પામે અને તમારો વાહક ગરમ થાય તો જેટલી ગતિ ઉર્જાનો વ્યય થશે એટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે તો આપણે ડેલ્ટા ડબલ્યુ એટલે કે ઉષ્મા ઉર્જા જે ઉત્પન્ન થાય એને આઈવી ડેલ્ટા ટી વડે દર્શાવી શકીએ તો પાવર માપવા શોધવા માટે આપણે ડેલ્ટા ટી ને નીચે લઈએ તો પાવર પી બરાબર ડેલ્ટા ડબલ્યુ અપોન ડેલ્ટા ટી બરાબર આઈવી વધે વિદ્યાર્થી મિત્રો આ એકમ સમયમાં વ્યય પામતી ઊર્જા એટલે કે ખર્ચા તો પાવર છે પી બરાબર જે આઈવી સૂત્ર છે એ વિદ્યાર્થી મિત્રો તમારા માટે અગત્યનું છે આ સૂત્ર બે વસ્તુને દર્શાવે છે પાવર પી બરાબર આઈવી એ એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઊર્જાને પણ લઈ શકાય અને કાં તો એ ખર્ચા તો પાવર પણ દર્શાવે છે આ સૂત્રમાં વી બરાબર આઈઆર મૂકીએ ઓમના નિયમ પ્રમાણે તો આપણને પાવરનું સૂત્ર પી બરાબર આઈસ્કવેર આર મળે અને આ સૂત્રમાં આઈ બરાબર વી અપોન આર મૂકીએ ઓમના નિયમ પ્રમાણે તો પી બરાબર વી આર મળે એનો મતલબ એવો થયો કે એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા એટલે કે ઉષ્મા ઉર્જા કે ખર્ચાતા પાવરના ટોટલ ત્રણ સૂત્રો મળ્યા પી બરાબર આઈ વી પી બરાબર આઈ સ્ક્વેર આર અથવા વી સ્ક્વેર અપોન આર આ ત્રણે ત્રણ સૂત્રો તમારા માટે અગત્યના છે આને ઝૂલનો નિયમ પણ કહે છે તો ઝૂલના નિયમ પ્રમાણે વિદ્યુત ઉર્જા વપરાય છે અને વાહક ઉષ્મા ઉર્જા મેળવે છે માટે વાહક ગરમ થાય છે